સિગલી તેજા થકી આવી હું તે આંબા ગામમાં અમલા ગામમાં એક ખેતીવાડી કરીએ કિસાની તે એણને થુવર ને મકી બે કરી દી અર્ધા વિગામ તે બઢિયા પાકી બે ક્વિન્ટલ ઇટલી કેમ તે તમે હરતી ઉરીની કઈ ખાતરનાશીઓની સબ હમળો આવી તમે મને બતાડો તો મારે એમ જ ખેતી કરવી ભાઈ મેં હમણાં થુયરને મકી કરી હતી સાબાય હતા કરશીવાળા તેને વતાડી પેલા રવિ સાહેબ ને રાજબાબુ ને રૂપારામજીને વાતે હા વતાડ જેમ કરવાનું તે બકી ઉપજ મળે કમ ખર સાહેબ એમ તે એને કીધું મેં કર્યું તે થુયર મીટર બાય મીટર રોપાડી મીટર મીટર સીટી પહેલતા મારે એમ નહીં કરતા પણ એ કીધું એમ કરી પછી તાણ લાણી મકી ની કરાવી થુવેર ને પછી કીધું થોડી મોટી થાય ને એને બે વખત ગાળી ખૂટી નાખવાની તે પછી ગાળી મેં બે વખત ખૂટી નાખી ખૂટી નાખી ત્યારે જબરી ફૂટી પહેલતે એ અમે નહીં કરતા લંદી ફૂટતી હતી તે બખે ફૂટીને પગે થોકે બખે જાડો થઈને એના પોઢો હુદ્દો પાકી પડે એવું થઈ થુયર જગ્યા અડી ગઈ થુયર થઈ બે ક્વિન્ટલ ને મકી 2.5 ક્વિન્ટલ થઈ એને મેં ખાતર ગંજીવા દ્રજીવા ને ઈગો નાખ્યું ને પાછું લીંદાઈ ગુડાઈ બખે ટાઈમ થકી કરીને પાણી બખી નહીં પૂર્યું તારે પાણી સુધી મોટર કરીને પાદું તે બખે ફાયદો થયો એને થકીને બીજા કિસાન અમારા પાકી કે હું ત્યાં અમે કરવી કમ ખર્ચામાં પાકી જાય ને દા તા ને આ બંને જગ્યાએ પહેલાં તો થિયર વધુ હતા અત્યારે થોડીક 500 ગ્રામ થિયર મસ્ત થઈ ગયું એટલે તો બખી હે તે પછી ફાયદાની વાત એમ કે હતા એટલે પૂછવા આવે કે અમે સ્વરૂપ હું ત્યાં આપણે ઉરવી હે મેં પાઈ મક્કી કરી પછી બે વખત તેની 15 દાડ મેં એક તળી નાખી થયો મક્કી પેળું કરી તો એક સાડો પેલો અને 3.5 સાડા પેલો એમ તે 15 દાડા મળી નાખી ને પછી એને મેં ખૂટી નાખી એક વખત થયોને ખૂટી નાખી તે બખી ફૂટી પાછી એટલે કેમ કે એને જડમાં વાળી નાખતામાં બખે પોસી જગા થઈ જાય ને હવા બી લાગે જડમ એટલે પોદું હેગો મજબૂત બને આપણે ગરીબ પાછી બદલે બઢિયા હે આગુ એ અર્ધા વિગામ બે ફસલ પાકબ બીગા કમ વાત થોડી હે અર્ધા વિગામ થુવર થઈ 2 ક્વિન્ટલ ને મકી થઈ 2.5 ક્વિન્ટલ તે આપણે આ સંબંધ ઈસ વતાડજે એટલે આપણે ગરીબ હિ જરીક સહી તે થઈ બાપણ મજૂરી કરવા જોઈએ ને કેટલું કરે ને એમ તે ખાતરના પૈસાને લાગે ને પાવ હું એ મકીનો થુવેરનો હમણાં થુવેરનો તો 2000 તે આગી ખેતી તે એમએસ કરવાનો આ શ્રી બધી વતાડી સાબે એને થઈ ઘણો ફાયદો હે ને બીજા પૂછવા આવે એણને કોઈક આપણે ત્યાં અમે ખેતી કરીએ કેમ કે બીજ બી કમ જગ્યાએ ને ખાતર બી આપણે ઘેર મળી જાય એગુસ નાખવું પેલો રાસાયણિક ખાતર થકી તો આપણે જગા બી ખરાબ થાય હે ને આપણો સ્વાસ્થ્ય બી ખરાબ થાય ને ઉઘરો થઈ જાય ને દરજીય ગંજી અમરત નાખીએ થકી આપણે જમીન હદરે હે ને કાંઈ બીમારી નહીં પડી જાય પણ પેલો ખાતર નાખીએ તે બીમારી આવે તે એને થકી બી આપણે પૈસા લાગી જાય તે એ બી બચત થઈ જાય ને યુરિયા ડીએપીના પૈસા બી આપણે બચત થઈ જાય ને એમ ખેતી આણી ખેતી કરવા થકી આપણે બાકી ફાયદો કમ બીજમાં ફાયદો બી આવેલ થાય એટલે પૂછવા એને એમ કહું કે આપણે તો ખેતી આમે જ કરવી એને પણ તો ઘણા કહીએ કે આપણે તો આણી વિધિ થકી જ ખેતી કરવી છે એટલે ફાયદો થાય આપણે ગરીબી હે આપણી ઉપર આવે પેલો રાસાયણિક ખાતર થકી તો આપણે જગા બી ખરાબ થાય હે ને આપણો સ્વાસ્થ્ય બી ખરાબ થાય ને ઉઘરો થઈ જાય ને દરજીય ગંજી અમરત નાખીએ થકી આપણે જમીન હદરે હે ને કાંઈ બીમારી નહીં પડી જાય પણ પેલો ખાતર નાખીએ તે બીમારી આવે તે એને થકી બી આપણે પૈસા લાગી જાય તે એ બી બચત થઈ જાય ને યુરિયા ડીએપીના પૈસા બી આપણે બચત થઈ જાય ને એમ ખેતી આણી ખેતી કરવા થકી આપણે બાકી ફાયદો કમ બીજમાં ફાયદો બી આવેલ થાય એટલે પૂછવા એને એમ કહું કે આપણે તો ખેતી આમે જ કરવી એને પણ તો ઘણા કહીએ કે આપણે તો આણી વિધિ થકી જ ખેતી કરવી છે એટલે ફાયદો થાય આપણે ગરીબી હે આપણી ઉપર આવે બીમારી આવી જાય તો એનામાં હું દવા બનાવીને નાખવાની ને હરતી બનાવવાની એ સુધી વતાડવાની એ વતાડજો એટલે હું એ દવા બનાવીને નાખે આપણે કીડા પડી જાય થુયર માથે ને ફૂલ પર કવાઈ જતો ને એમ તે નિમાસ્ત્ર આપણે નાખવાનું ફૂલ ગરી જતો એમ થઈ તો આપણે ખટ્ટા મીઠા ઘોલ નાખી દેવા થકી બી ફૂલ હુલ કાંઈ પડે નહીં ને
કીડા વીડા કાંઈ નહીં પડે, સબ નિમાસ્તર થકી સબ કીડા મરી જાય. આવું જો તારે શું ભાઈ, તમને સબ વાત હમણાં આવી હતી તે હમણાં જ ને ગમે એ હોય તો હું સૂચના માંગી તે તમે આવજો ને બતાડજો મને, તે અમારે એમ જ કરવું હોય ને આવું જજે તમે ટાઈમ કાઢ્યો તે ધન્યવાદ તમને. જય.